અલા, પણ આજના આધુનિક માણસને એ બધી વસ્તુઓ ગમે છે જ કેમ? આમ કેવું નહીં, જીવન બધાને કોમ્પ્લિકેટેડ લાગે, અઘરું લાગે, એ પછી હું હોઉં કે તમે, આપણે બધા એક જ રાલના પક્ષી છીએ. મીઠાશથી લઈને તીખાશ અને ખારાશથી લઈને ખટાશ, બધું જ મળશે તમને ગુજરાતી હાઉસમાં. ઓ હેલો પીપલ, હું છું સુરભી અને સ્વાગત છે તમારું સ્પાઈસ બોક્સ ધ ગુજરાતી હાઉસમાં. ઓળખાણ તો થતી રહેશે, વાતો કરીએ હવે એપિસોડમાં. અચ્છા ચલો, જેટલા બી વ્યક્તિ મને સાંભળે છે ને અત્યારે, એમાંથી કેટલા એવા છે જે લોકો દિવસમાં ખાલી 10 મિનિટ પોતાની જાતને આપે છે? જો સંખ્યા વધુ હશે તો વેલ એન્ડ ગુડ, પણ જો ઓછી હશે ને તો આની ઉપર ખરેખર આપણે એકવાર વિચારવું જોઈએ. હા, હવે કદાચ અમુક લોકો એવું બી કહેશે કે અત્યારે તો નવરા નવરા પોતાની સાથે જોવાના ને, પણ ના ના ભાઈ ના, આ બંને વસ્તુ અલગ છે. પોતાની સાથે હોવું અને પોતાની જાત માટે સમય કાઢવો, આ બંને વસ્તુ અલગ છે. ક્યારેક 10 મિનિટ એકલા બેસવાનું, હું શરત લગાવું છું સાચા ખોટા 500 વિચાર આવશે તમને, પણ તોય જો તમે ક્યારેક પોતાની અંદર ડોકિયું કરશો ને તો નક્કી 100% તમને કોઈ નવો માણસ મળશે. ક્યારેક છે ને બાલ્કનીમાં ઊભા રહીને આકાશ જોવાનું, નક્કી તમને તમારા વિશે 10 નવી વસ્તુ ખબર પડશે. પણ આજના આધુનિક માણસને તો ક્યાં આવું બધું ગમે છે. આમ કેવું નહીં, જીવન બધાને કોમ્પ્લિકેટેડ લાગે, અઘરું લાગે, એ પછી હું હોઉં કે તમે, આપણે બધા એક જ ડાળના પક્ષી છીએ. આપણે એવું જ વિચારશું કે સારી મારી લાઈફ જ ખરાબ છે, મારી લાઈફ જ કોમ્પ્લિકેટેડ છે, બધા દુઃખના ડુંગર છે ને મારી પર જ આવ્યા છે. પણ ભાઈ, જરા બે ઘડી થોભો, ઊભા રહો, પોતાનું ટોપલું હટાવીને જરા આસપાસ તો જુઓ. બધા આવું જ વિચારીને બેઠા છે, પણ હકીકતમાં જોઈએ ને તો વસ્તુ સાવ ઊંધી છે. આપણને છે ને બધું નેગેટિવ જોવાની આદત પડી ગઈ છે, આપણને રાયનો પહાડ બનાવવાની આદત પડી ગઈ છે. પેલું કહેવાય ને, માણસ ટીપાય ટીપાયને જ ઘડાય. જો બે ઘડી એકલા બેસશું, દુનિયાની બધી ચિંતાના ટોપલાને સાઈડમાં મૂકીને વિચારશું ને, તો સિરિયસલી આ કોમ્પ્લિકેટેડ લાઈફ છે ને એ સાહેબ બહુ ઇઝી લાગશે. બસ આપણે ખાલી એક જ વિચારથી ચાલવાનું, એક જ જીવન આપેલું છે, બસ મોજ કરી લો થાય એટલી, બાકી તો કલ કિસને દેખા હે. હા, આજના માટે આ ફ્લેવર પૂરતો છે. કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો બિંદાસ આવી જજો ઇન્સ્ટાગ્રામમાં _surbhi_17. હા, આય બે વાર લખજો. મારી બકબક સાંભળવાની આદત પાડી દેજો. ચાલો, ત્યારે મળશું હવે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી માણતા રહો જીવનના સ્વાદને. થેન્ક યુ.